અંકલેશ્વર બોરભાઠા બેટમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોના ઘર અને ખેતરોમાં ખેડૂતોના ઉભા પાક એવા કેળ, તુવેર, પરવળ જેવા પાકોને ભારે નુકસાન થયું છે. અંકલેશ્વર બોરભાઠા બેટમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકોના ઘર ખેતરોમાં ખેડૂતોના ઉભા પાક કેળ, તુવેર, પરવળ જેવા પાકોને ભારે નુકસાન થયું છે. જૂના બોરભાઠા, દીવા રોડ અને સરફુદ્દીન જેવા ગામોમાં પાણી ભરાઈ જતા તકેદારીના ભાગરૂપે ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. હાલ નર્મદા નદી બે કાંઠે રૌદ્ર સ્વરૂપ ધરી વહી રહી છે, જેના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાનું ચાલુ છે, જેમાં અંકલેશ્વર શહેર પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળ પર અને પાણીને જોવા આવતા લોકોને પોલીસ દ્વારા પાછા વાળવામાં આવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી આવી જતા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અનેક ગામો સંપર્ક વિહોણા થઈ જવા પામ્યા છે. અમારા ઇન્દોર નાના વાસણા, મોટા વાસણા, વેડુ ગામના દરેકે દરેક મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે. કોઈ પણ પ્રકારના સરકારી અધિકારી અત્યાર સુધી અહીંયા વિઝિટમાં આવેલા નથી. જ્યારે વોટ લેવાના હોય ત્યારે આવી જાય છે, ને હવે જ્યારે મુસીબત હોય છે ત્યારે કોઈ ગામની સાથે ઊભું રહેતું નથી. એટલા માટે અમારે સરકારને જણાવવાનું છે કે અહીંયા આગળ અમે પણ ફસાયેલા છે, અમારી પણ મદદ માટે તમે માણસો મોકલો, કારણ કે આગળના દરેકે દરેક મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે. હવે અમારે ક્યાં જવું, કોના પાસે મદદ માગવી? એટલા માટે તમે જેટલી બને તેટલી સહાય અમારા સુધી પહોંચાડો. ગઈકાલે ઝઘડા મામલતદારે તરસાલી, ટોઠીદરા જેવા વિસ્તારની અંદર મુલાકાત લીધી હતી, તો અહીંયા ઘડી તમને કોઈ જાણ કરવામાં આવી કાં તો કોઈ રેસ્ક્યુ કે એવી રીતના સરકારી તંત્ર અહીંયા કોઈ પહોંચ્યું છે? અહીંયા આગળ ફક્ત તલાટી છે, બાકી કોઈ સરકારી તંત્રના કોઈ અધિકારી આવેલા નથી. પોલીસકર્મી પણ કોઈ નથી અહીંયા. પોતાની જાતે જ પોતાની જીવ બચાવવાનો છે. હાલ આ જે રસ્તો દેખાઈ રહેલો છે, રસ્તો ક્યાં જાય છે ને શું પરિસ્થિતિ છે આ રસ્તાની? આ રસ્તો ઇન્દોર ને પાણેથા વચ્ચેનો છે. આ નાના વાસણા, મોટા વાસણા, ઇન્દોર, વેડુ ગામ આ દરેકે દરેક ગામને જોડે છે અને મુખ્ય માર્ગ બંધ થઈ ગયેલો છે. એટલે હવે અમારાથી કોઈ પણ મોટા ગામ તરફ જવા માટેનો રસ્તો રહ્યો નથી. પરેશ મહેતાનો રિપોર્ટ, ભરૂચ.